ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં 2210 કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જ્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી 3 દિવસમાં 200 થી વધુ કોરોના કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ઓલપાડ તાલુકામાં સાયણ કીમ અને ઓલપાડના વેપારીઓએ કોરોનાની ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક 3 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે। જો કે આ લોકડાઉન મનાના વેપારીઓની સાથે સહકારી મંડળીઓ પણ જોડાઈ હતી। રાજેશભાઈ નવનુસ ચૌધરી, ઓલપાડ સરપંચશ્રી। રાજેશભાઈ, જે રીતે કોરોનાનું સંક્રમણ ઓલપાડ તાલુકામાં વધી રહ્યું છે, 3 દિવસનું લોકડાઉન જાહેર કર્યું, શું કહેશો? આ બાબતમાં અમારે એટલું જ કહેવું છે કે સુરત શહેરમાં જેમ સંક્રમણ વધે છે એ પ્રમાણમાં ઓલપાડ તાલુકો સુરત શહેરથી મારું 15-20 કિલોમીટર અંતરે આવેલું છે, ને એ હિસાબે મારા ઓલપાડમાં બી મને મારા ખ્યાલ પ્રમાણે કેસો અમુક વધ્યા છે, ને હિસાબે મેં સરપંચ તરીકે અને ડેપ્યુટી સરપંચ તરીકે અમે સાથે રહીને અને ગામ વતી અને ઓલપાડ નામસુ આપણે વેપારી મંડળ તરફથી અને ગામના લોકો તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે, અને 3 દિવસ માટે શુક્ર શનિ અને રવિ તમામ 3 દિવસ માટે સંપૂર્ણ જોઈ રહ્યા છો માર્કેટ બંધ છે। અને બીજું કે દૂધની વસ્તુઓ અને મેડિકલ વસ્તુઓ એ અમુક દુકાનો અમુક સમય દરમિયાન ખુલ્લી રહેશે। જી, શું નામ આપનું? મારું નામ અમિતભાઈ મનોજભાઈ પટેલ, હું ઓલપાડ દેસાઈવાડનો વતની છું અને મારી ઓલપાડની અંદર સ્પેરપાર્ટની શોપ છે। આજે કોરોના મહામારી વધી રહી છે, 3 દિવસ લોકડાઉન જાહેર કર્યું છે ઓલપાડમાં, સાયણમાં અને કીમમાં, શું કહેશો? લોકડાઉન એટલે COVID-19 સામે સારામાં સારી એને વધતો અટકાવવા માટેનો ખૂબ સુંદર આ રસ્તો આપણે અપનાવ્યો છે, અને સ્વયંભૂ બન એટલે લોકોની અંદર પણ એવી જાગૃતિ આવી છે કે આપણે આની સામે લડવું છે અને આને નેસ્ત નાબૂદ કરવો છે। જ્યારે આ મહામારી એકદમ વકરી છે ત્યારે આ સમયે નિર્ણય લેવો એકદમ સરસ અને એકદમ યોગ્ય છે, અને વેપારી મંડળ અને પંચાયતના સભ્યશ્રી, સરપંચશ્રી તથા પોલીસ ખાતું આ બધાએ સાથે મળીને આજે સ્વયંભૂ બંધ પાડવાનો જે નિર્ણય લીધો છે એ ખરેખર યોગ્ય છે। COVID-19 સામે લડવા માટેનો ખૂબ સુંદર આ રસ્તો આપણે અપનાવ્યો છે, જે કાબિલે તારીફ છે।